हेलो जय माता जी, गुड मॉर्निंग। हेलो गाइस, तो आज अमे लोको निकली गया छे अहमदाबाद माटे अने अमे रस्तामां कर्यो नास्तो, तो आवी गयो अमारो सवारनो नास्तो अने पछी पीधी कॉफी। आज अमे जाई छे अहमदाबादमां ભાજપનું ઇન્ફ્લુએન્સર મીટઅપ 2024 રાખેલું છે, હોટલ તાજમાં રાખેલું હતું, તો અમે લોકો ત્યાં પહોંચી ગયા હતા અને તમને હું બતાવું છું કે આગળનું આયોજન કેવું છે અને આજનું મીટઅપ અમારું કેવું રહ્યું, ડેફિનેટલી હું તમને આગળ વિડીયોમાં બતાવીશ। તો આજે આપણે ગયા હતા ભાજપના ઇન્ફ્લુએન્સર મીટઅપ 2024માં અને આ લોકો અમે પહોંચી ગયા છીએ અને અમારું ત્યાં સ્વાગત કર્યું અને મને મળી ગયું મારા નામનું આઈ કાર્ડ અને તમે જોઈ શકો છો આયોજન એકદમ જબરજસ્ત હતું। ત્યાં વેલકમ ડ્રિંક, નાસ્તો, હર એક સુવિધા કરવામાં આવેલી હતી અને આ છે બધા ઇન્ફ્લુએન્સર જે આજે બધા આવ્યા છે તે। તો આ છે અમારી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટઅપ 2024 ભાજપ તરફથી રાખેલી હતી અને એક જ નારો હતો કે મોદી હૈ તો મુમકિન હૈ। યસ, ડેફિનેટલી મોદી હૈ તો મુમકિન હૈ। સૌ મિત્રોને લંચ માટે આમંત્રણ છે, આપ સૌ બહારથી લંચ લઈને પણ અહીંયા આવી બનાવશું, એમનું સ્વાગત કરશું અને ખૂબ જોરદાર તાળીઓ સાથે આપણે એક વાર આ જયઘોષ કરશું। બોલો ભારે મજબૂત થાય આ ગુજરાત પ્રદેશની જ વાત કરું, આપણે બધા ઇન્ફ્લુએન્સર બન્યા હોઈશું, જે તે વખતે આપણે સોશિયલ મીડિયામાં જોડાયા હોઈશું, આપણે કામ કરવાનું ચાલુ કર્યું હશે। ખરેખર અર્થમાં જો હું સૌથી મોટો ઇન્ફ્લુએન્સર કોઈને માનતો આવું મારી જિંદગીમાં તો એ નરેન્દ્ર મોદી સાહેબ પોતે જ। અને આઈટી સેલના સૌ આગેવાનો અને જેમની બોલબાલા છે આજની તારીખમાં એવા સૌ આપ સૌને વંદન કરું છું। બહુ સમય પહેલા મોદી સાહેબે જ્યારે મને સોશિયલ મીડિયા, જ્યારે ફક્ત ફેસબુક હતો, બાકીના પ્લેટફોર્મ નહોતા, ત્યારે દિવાળી પછીના એક સ્નેહ મિલન એમના બંગલા પર રાખ્યો હતો ગાંધીનગરમાં। આ એક પહેલો એવો રાજકીય નેતા છે કે જેણે પોતાની એક વિશ્વસનીયતા ઉભી કરી, મહાન સત્તાના જે દેશો છે, સત્તાશાળી દેશો છે, એના રાષ્ટ્રપતિ એવું કહ્યું અનેક વાર અલગ અલગ શબ્દોમાં કે મોદી જે બોલે એ કરે, બાકી તો રાજકારણી તો એમ કે આ તો કઈક મત પટાવ્યા છે અથવા તો કઈ ગયા કરશે કઈ નહીં, એની હાજરીમાં બોલતો ને ત્યારે જ મનમાં કાર્યમાં જવાનું કહેતા કે આ કઈ નહીં કરે, એક થઈને જો ભલે કમળ કાદવમાં થાય પણ આપણે છે ને બધાએ ત્યાંથી લઈ અને ભગવાન વિષ્ણુના હાથમાં દેવાનું છે, આ આપણા આજે કામ કરવાનું। બસ તમારો ખૂબ ખૂબ આભાર મને અહીંયા લાવવા માટે। બોલે કષ્ટ ભંજનો દેવાની જય, હાથો કી લકીરો પર ભરોસા મત કરના યારો,
हाथों की लकीरों पर भरोसा मत करना यारो, क्योंकि तकदीर तो उनकी भी होती है जिसके हाथ भी नहीं होते। तो मीटअप अहीं खत्म थयुं अने हवे आपणे जाईए छीए घरे। तो अमे कीधुं होटल ताजने बबाय, अने हवे आपणे अहींथी निकळी ग्या छीए जामनगर माटे। तो आपणे पहोंचवानुं छे जामनगर। तो रस्तामां जोवो तमे वेधर एकदम जबरदस्त हतुं अने वातावरण थोड़ूक ओलू हतुं वरसाद टाइपनुं, बट जबरदस्त वातावरण हतुं। अने पछी आपणे अहींथी निकळी ग्या छीए अने हवे आपणे करवो छे सांजनो नास्तो। तो आवी ग्या आपणे મેકડીમાં। મેં પહેલી વખત મેકડીનું બર્ગર ખાધું, ઓકે નાઇસ હતું। પછી મારા બે ભૂખડ ભાઈ બહેને બર્ગર ખાધું, તો તમે જોઈ શકો છો મેં બર્ગર ખાધું મસ્ત। અને પછી મારા ભાઈએ બર્ગર ઠૂસ્યું છે જી, ઓ બાપરે, એને કીધું મસ્ત છે। એનું હતું કોનવાળું, આનું હતું ચીઝી। તો બે લોકોએ બર્ગર ખાધું અને પછી અમે લોકો આવી ગયા ટી પોસ્ટે ચા પીવા માટે। તો આ મારી ચા પીવાઈ ગઈ છે અને અમે ખાધા ઈંધણા, સુરતના ફેમસ છે એ પણ મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યા હતા ઈંદણા, જે કહેતા મને કમેન્ટમાં જરૂરથી કહેજો। અને અત્યારે હવે સૂર્યાસ્તનો નજારો છે, સાંજનો ટાઈમ થઈ ગયો છે, આપણે રિટર્ન થઈ ગયા છીએ જામનગર માટે અને હવે ફાઇનલી પહોંચી આવ્યા છીએ આપણે ઘરે। હેલો ગાઈસ, તો અત્યારે વાગ્યા છે રાતના 10, અમે લોકો અત્યારે ઘરે પહોંચ્યા છીએ અને હવે અમે કરીએ છીએ સુવાની તૈયારી। આજનો થાક બહુ છે કેમ કે અમે બધા લોકો ઉઠ્યા હતા રાત્રે 4 વાગે, ત્યારે તમે ત્યાં પહોંચ્યા હતા, મીટઅપ બહુ મસ્ત રહ્યું અને અમને ગિફ્ટ પણ મળ્યું। સો જલ્દી મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, ગુડ નાઇટ અને ખુદનું ધ્યાન રાખજો, બાય, પામ।